થોડોક સમય ગમે તેમ કરીને વિતાવી દો, થોડોક સમય ગમે તેમ કરીને વિતાવી દો. એક ખૂબ સુંદર વાત કહેવી છે, સાંભળી લ્યો. ફરી એકવાર સ્વાગત છે આપનું ચાલો કોરોનાને હરાવીએ ભાગ બેમાં. રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે, રહી જો વૃક્ષમાં ડાળીઓ તો પાંદડા પણ આવશે. આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે, માટે જ વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું, આઈસીયુમાં રહેવા કરતાં ઘરમાં રહેવું સારું, અને જિંદગીથી હાથ ધોઈ નાખવા તેના કરતાં સાબુથી હાથ ધોવા સારા. ગયા એપિસોડમાં યોગાસનો દ્વારા આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી તે જાણેલું, અને હવે આ એપિસોડમાં પ્રાણાયામ અને બ્રીથિંગ ટેકનિક્સ કહેતા કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આપણા ફેફસાને મજબૂત કઈ રીતે બનાવવા તે જાણીશું. ત્યારે પ્રશ્ન એ થાય, લંગ્સ કહેતા કે ફેફસાની સ્ટ્રેન્થને શું કામ? કારણ કે કોરોના વાયરસના ત્રણ સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે આપણા ગળામાં એ વાયરસ આવે છે, બીજું સ્ટેજ છે આપણા ફેફસાની અંદર એ વાયરસ જાય છે, અને ત્રીજું સ્ટેજ એ છે કે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ધીરી પાડી દે છે. હકીકતમાં હોય છે એવું, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ દ્વારા ઓક્સિજન આપણા ફેફસામાં પહોંચે, અને ઓક્સિજન આપણા બ્લડમાં ટ્રાન્સમિટ થાય, અને બ્લડમાંથી કાર્બન ડાયોક્સાઇડ, લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફરી એ ફેફસામાં આવે અને ઉચ્છવાસ દ્વારા બહાર કાઢવામાં આવે છે. જ્યારે આ કોરોના વાયરસનો ત્રીજું સ્ટેજ આવે છે ત્યારે જે આપણે એર સેક્સની અંદર ઓક્સિજનની આપલે થતી હોય છે, એ એર સેક્સની અંદર આ કોરોના વાયરસથી એની સ્ટ્રેન્થને ઓછી કરી નાખે છે, અને સાથોસાથ એની અંદર કફ કહેતા કે મ્યુકસ જમા થઈ જાય છે, અને જેની મૂમેન્ટ્સ આ કોરોના વાયરસ છે એ અટકાવી દે છે, જેથી કરીને માણસ જેમ ડૂબતો હોય અને ત્યારે જે ગૂંગણામણ થતી હોય એવી સેમ ટુ સેમ પરિસ્થિતિ આ વાયરસના ત્રીજા સ્ટેજમાં થાય છે. ત્યારે આ વાયરસથી બચવા માટે બે મુદ્દા હાથમાં આવે છે. પહેલો મુદ્દો કે ફેફસાની કાર્યક્ષમતા વધારવી, અને બીજો મુદ્દો કે મ્યુકસ કહેતા કે જે કફ છે એની મૂવમેન્ટ્સ શરૂ રાખવી. ત્યારે આ બંને માટે કોઈ એક અક્સિર ઇલાજ હોય તો આગળ જેમ વાત કરી એમ પ્રાણાયામ છે અને થોડીક બ્રીથિંગ ટેકનિક્સ. તો જાણીએ પ્રાણાયામ અને બ્રીથિંગ ટેકનિક્સને. તો પ્રાણાયામ માટે અને બ્રીથિંગ એક્સરસાઇઝ માટે ત્રણ પ્રકારના પ્રાણાયામ છે. પહેલા બે પ્રકારના પ્રાણાયામ છે ઉદર પ્રાણાયામ કહેતા કે બેલી બ્રીથિંગ, અને બીજો પ્રાણાયામ છે ચેસ્ટ બ્રીથિંગ. આપણા ફેફસાના બે ભાગ હોય છે, અપર લંગ્સ અને લોઅર લંગ્સ કહેતા કે ઉપરના ભાગના ફેફસા અને નીચેના ભાગના ફેફસા. જ્યારે સામાન્ય માણસ શ્વાસ લેતો હોય ત્યારે મોસ્ટ ઓફ શ્વાસ લઈને મૂકી દેતો હોય, જેથી કરીને શ્વાસોશ્વાસની જે એની અંદરના જે એર સેક્સ છે એ એકદમ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં આવતા હોય છે, અને નીચેના જે એર સેક્સ છે કહેતા કે વાયુકોષ્ઠ છે એનો ઉપયોગ બહુ જ ઓછો થતો હોય છે. ત્યારે આ પ્રાણાયામ એવા છે કે બંને ઉપરના અને નીચેના બંને લંગ્સની એર સેક્સ કહેતા કે વાયુકોષ્ઠને મજબૂત કરશે અને બંનેને ફરી સક્રિય કરશે. જોઈએ સૌ પ્રથમ છે બેલી બ્રીથિંગ કહેતા કે ઉદર પ્રાણાયામ. બંને હાથને આ રીતે રાખી અને આ રીતે પેટ પર રાખવાના, ઊંડો શ્વાસ લેવાનો, અને શ્વાસ લઈએ ત્યારે ખાસ પેટ ફૂલવું જોઈએ, અને ફરી શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર, ફરી શ્વાસ લઈએ પેટ બહાર, અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર. આ રીતે 9-10 વખત ઉદર પ્રાણાયામ કરવાના. ત્યારબાદ ઉપરના પ્રાણાયામ કહેતા કે ચેસ્ટ બ્રીથિંગ છે. બંને હાથને છાતી પર રાખવાના અને ફરી એ જ પદ્ધતિથી ઊંડો શ્વાસ લેવાનો, પણ છાતી એક્સપાન્ડ થવી જોઈએ, છાતી ફૂલવી જોઈએ, અને ફરી એ જ રીતે શ્વાસ છોડતા છોડતા ફરી શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. આ બે પ્રાણાયામ છે અપર લંગ્સ અને લોઅર લંગ્સ માટેના. ત્યારબાદના ત્રીજા પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પ્રાણાયામનો રાજા છે.
એવું કહેવાય છે પ્રાણાયામેન યુક્તેન સર્વરોગ ક્ષયો ભવેત, કેતા પ્રાણાયામથી તમામ પ્રકારના રોગોનો મૂળમાંથી નાશ થઈ જાય છે. આપણા શરીરમાં 72,72,10,201 નાડીઓ છે, ત્યારે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ જે છે એ આ બધી જ શરીરની નાડીઓને શુદ્ધ કરી દે છે. જાણીએ આ પ્રાણાયામ કઈ રીતે કરવા. સૌ પ્રથમ આ રીતે મૃગ મુદ્રા કરવી જમણા હાથ દ્વારા. મૃગ મુદ્રા કહેતા કે આપણા હાથનો હરણ જેવો આકાર થવો જોઈએ. સૌ પ્રથમ અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરી 4 કાઉન્ટથી શ્વાસ અંદર લેવો ડાબા નસકોરાથી, 1, 2, 3, 4. ત્યારબાદ બંને નસકોરા બંધ કરી અને 8 કાઉન્ટ સુધી શ્વાસ અંદર રોકી રાખવું, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ત્યારબાદ ફરી જમણા નસકોરાને ખોલી અને 16 કાઉન્ટ સુધી શ્વાસને બહાર કાઢવો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. ફરી પૂરેપૂરો શ્વાસ બહાર જે નીકળેલો છે બંને નસકોરાને બંધ કરી બાહ્ય કુંભક 8 કાઉન્ટ સુધી કરવાનો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ફરી અંગૂઠાથી જમણું નસકોરું ખોલી અને 4 કાઉન્ટમાં શ્વાસ અંદર લેવાનો, 1, 2, 3, 4. ફરી બંને નસકોરા બંધ કરી 8 કાઉન્ટ સુધી શ્વાસને અંદર રોકી રાખવાનો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ફરી ડાબો નસકોરું ખોલી અને 16 કાઉન્ટ સુધી શ્વાસને બહાર કાઢવો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. ફરી બંને નસકોરાને બંધ કરી દઈએ અને શ્વાસ પૂરેપૂરો બહાર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ પ્રાણાયામનો 1 રાઉન્ડ થયો. આવા રોજ ફક્ત ને ફક્ત 5 રાઉન્ડ કરવાના અનુલોમ વિલોમ પ્રાણાયામના, જેથી કરી અને જે ઉપરની 2 સમસ્યા હતી, પહેલી સમસ્યા કે આપણા લંગ્સને આપણા એર સેક્સને મજબૂત કરે અને બીજી સમસ્યા કે જે મ્યુકસ કફ છે એને ફરતો કહેતા કે મૂવિંગ રાખે, તો જે કોરોના વાયરસની જે અસર છે એ અસર આપણા ફેફસા પર થાય નહીં. તો આ હતી પ્રાણાયામની 3 ટેકનિક્સ, જેથી કરીને કોરોના વાયરસ સામે સાથે આપણે લડી શકીએ. અંતે ખુશ રહો, સ્વસ્થ રહો, નિડર રહો અને મસ્ત રહો. ઘરની અંદર પરિવારની સાથે રહો. તમારે કોઈને મળવું જરૂરી નથી, તમારે કોઈને મળવું જરૂરી નથી, માત્ર ને માત્ર તમારું હોવું એ અત્યંત જરૂરી છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અસ્તુ, જય સ્વામિનારાયણ. હમારી ચેનલ સુરત ગુરુકુલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે ઓર બેલ આઇકન પે ક્લિક કરે.